આપણા સત્સંગમાં જોડાયેલા બધા જ હું તો કાળજાના કટકા કહું છું તમને ખબર છે એવા બધાને મારા જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર જય સ્વામિનારાયણ મિત્રો આજે જે વાત કરવી છે બરાબર ધ્યાનથી સાંભળજો આ જગત આ દુનિયા એટલે શું ગાંધીજીના ગુરુ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર એમને બહુ સરસ લખ્યું છે બહુ સરસ મને બહુ ગમે છે કર વિચાર તો પામ બે જ શબ્દોમાં કહી દીધું કર વિચાર તો પામ તો કયો વિચાર કરવાનો કે જેનાથી આપણને કંઈક પ્રાપ્ત થાય મનુષ્ય અવતાર જે છે આપણો હું વારંવાર કહું છું કે પશુનો અવતાર અને મનુષ્યનો અવતાર એ બે માં કોમન શું છે કોમન એ મનુષ્ય અવતાર લીધા પછી પહેલું પગથિયું આ છે અનંત અવતારથી આપણે બધા ભટક 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 જન્મ મરણ જન્મ મરણ જન્મ લાખો કરોડો અબજો અવતાર લઈ લીધા છે અનંત ત્યારે ડેવલપ થતા થતા આપણે આ ભૌમાં આ એક જ્ઞાનના પ્લેટફોર્મ ઉપર આપણે બધા ભેગા થયા છીએ મનુષ્ય તરીકે જન્મ લીધા પછી સાઠ સિત્તેર એસી વર્ષનું જીવન કોઈ પણ મનુષ્ય જીવે તો જન્મની ક્ષણથી માંડીને મૃત્યુની ક્ષણ સુધી માણસની અંદર એક પ્રશ્ન ઉભો થવો જોઈએ કે આ મનુષ્ય જીવન મને મળ્યું છે મનુષ્ય અવતાર મળ્યો છે સાના માટે મળ્યો છે એનું ગોલ શું હોય શકે ગોલ વગરનું જીવન જે છે એને પશુ જીવન કહ્યું છે ચાર બાબતો આપણામાં ને પશુમાં કોમન છે આહાર નિંદ્રા ભય મૈથુન માણસ આટલું વિચારે તોય ઘણું છે આ પહેલું પગથિયું છે આધ્યાત્મિકતાનું કે આહાર નિંદ્રા ભય મૈથુન આહાર એટલે બે ટાઈમ પેટ નો ખાડો પૂરવાનો અલ્યા એ તો કૂતરો પૂરે છે અમાર અંદર ભૂંડો પહેરી જાય છે એ બે ટાઈમ પેટ નો ખાડો પૂરે છે અને આપણે પૂરીએ છીએ બે ટાઈમ પેટ નો ખાડો નિંદ્રા ઊઘવાનું કામ તો બધા કરે છે જાનવરો ઊંઘી જાય છે ગાય ભેંસ બળદ બધા ઊંઘે છે અને આપણે હોજે જે રાત પડે એટલે વાગે ગોદામ મોડું ઊંઘી હોય તો સૂર્યવંશી હોય સૂર્યવંશી એટલે સૂર્યવંશી એટલે હું કહું છું કે સૂર્ય ઉગ્યા પછી એ ઉઠતા હોય છે જાગતા હોય છે તો ઊંઘવાનું કામ એ પણ આપણામાં અને જાનવરોમાં કોમન છે કોઈ ડિફરન્સ નથી કૂતરાને ઊંઘતા જોયા હશે આપણે ગધેડાને ઊંઘતું જોયું હશે આપણે તો ગામડામાં ખેડૂત છીએ ગાય ભેંસોને આપણે ઘેર હોય એટલે ગાય ભેંસો પણ ઊંઘી જાય તો આહાર નિંદ્રા ભય અને મૈથુન ભય એટલે ડર બીક એ એ એ ડરની સંજ્ઞા કોમન હોય આપણામાં જો આપણા ઘરની અંદર આપણા ઘરમાં ફેનિયો હાફ નીકળે અને જો આપણે જોઈ જઈએ સાહેબ અને એમાં આપણા બેડ રૂમમાં હોય કે બેઠક રૂમમાં હોય સાહેબ પોહ મહિનાની ટાળમો પરસેવો વરી જાય કોબરા જોઈ કારણ કે એનો ભય છે આપણને ડર છે બીક છે આ તો મેં તમને એક જ ઉદાહરણ આપ્યું ઘણાને પૈસા જતા રહેશે એની બીક હોય મારો બંગલો છૂટી જશે એની બીક હોય હોય ડર 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 અને મોટામાં મોટો છે છે એ એ મૃત્યુનો બધાને હોય જાનવરોને હોય અને આપણે હોય એ કોમન હોય આપણામાં અને મૈથુન મૈથુન એટલે લગ્ન કરીને બાળકો પેદા કરવા એ પણ જાનવરોમાં છે ને આપણામાંય છે તો એક એક નજર હું બધાને કહું છું આપણી લાઈફ આપણો જન્મ થયો આપણી લાઈફ ઉપર એક નજર મારી લેવા જેવી છે કે હું પચાસ પંચાવન સાહીઠ વર્ષનું જીવન જીવ્યો તો આ ચાર કરતા બીજું કંઈક મેં કર્યું ખરું ચાર સંજ્ઞા પશુઓ પણ લઈને આવ્યા જાનવરો લઈને આવ્યા આપણે લઈને આવ્યા છીએ તો પાછળની જિંદગીમાં એક ડોક્યુ કરી લેવાનું છે મારણ તમારે બધાએ આ જ્ઞાન માત્ર મુમુક માટે નથી મનહર ભાઈ પણ મુજ છે આજ જ્ઞાનથી આપણે કરેલા ગોલ ઉપર પહોંચવાનું છે એટલે એક નજર કરો કે આ ચાર કરતા વિશેષ મેં જીવનમાં કઈક કર્યું મારા જીવનમાં કઈક થયું તો શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા કે કર વિચાર તો પામ કોઈક વખત નવરો બેઠો હોય યાર અને નવરા બેઠા હોય ને તે વખતે જો કોઈ વિચાર ઉભો થાય કે આ મનુષ્ય અવતાર શા માટે તો સાહેબ એના અંતરના પડદા ખુલી જાય પણ આ વિચાર આવતો જ નહીં ને યાર એ તો પુણ્યશાળી હોય એને આવે આજ્ઞાન તો સાહેબ પુણ્યનું બનતી પુણ્ય જીવો જીવો છે આ કળિયુગમાં એમને મળ્યું છે આની વેલ્યુ જેવી તેવી નથી સાહેબ હું પુણ્યાનું બંધી પુણ્ય શબ્દ બોલું છું પુણ્યાનું બંધી પુણ્ય શબ્દ બોલું છું તો જ તો જ એની આ પાત્રતા છે તો જ એને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય પણ અત્યાર સુધી હું ગમે એવું જીવન જીવ્યું મેં કોઈ દિવસ વિચાર કર્યો કે મનુષ્ય અવતાર શા માટે છે આહાર મિન્દ્રા ભાઈ મૈથુન તો ખરું પણ એ સિવાય બીજો શાના માટે છે તો વિચાર કરીએ તો અંદર મનમાં ઉભું થાય કે મનુષ્ય અવતારમાં જે બુદ્ધિ મળી છે જે કોઈને નથી મળી મને તમને જે બુદ્ધિ મળી છે એ બુદ્ધિ નો સદુપયોગ અથવા તો દુરુપયોગ બંને કરી શકાય યાર આપણા ઘરમાં છરી હોય તો છરીથી શાક પણ સમારી શકાય અને એ જ છરીથી કોઈનું ખૂન પણ કરી શકાય બધું શક્ય છે ઉપયોગ બે છે છરીનો દોષ નથી સમજજો આમાં છરીનો દોષ નથી છરી વાપરનાર નો દોષ છે એટલે કુદરતે બુદ્ધિ તો આપી આપણે કોઈ આપણો પાડોશી આપણે ઘેરાવે અને આપણને એમ કે મારે શાક સમારવું છે શાક સુધારવું છે ચપ્પુ વાલો ને એટલે આપણે હારામેનું ધારવાળું મોટું ચપ્પુ કાઢીને લઈ દઈએ હવે આપણે તો ચપ્પુ આપ્યું છે કયા હેતુથી કયા ભાવથી કે ભાઈ આપણી એમ કહ્યું છે કે મારે શાક સુધારવું છે આ શાક સુધારતી વખતે જો એને કોઈની જોડે ઝઘડો થઈ જાય કોઈની જોડે ઝઘડો થઈ જાય અને ત્રણસો સાહીઠ નો ગુસ્સો ભરેલો હોય સાહેબ પ્રકૃતિમાં ક્રોધ હે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ વિચારો મનુષ્ય અવતાર માત્ર આહાર નિંદ્રા ભય મૈથુન માટે નથી એ તો સાહેબ આપણે અવતારોથી હું તમે કઈ કઈ ભટક્યા છીએ કઈ કઈ ભટક્યા છીએ જાનવરમાં પશુ પક્ષીમાં મનુષ્યમાં એનો પાર નથી પણ શરીર તો તો માંગી કે મારે શાક સુધારવું છે તેને ત્રણસો સાહીઠ નો ગુસ્સો છે એની કોઈની જોડે ઝઘડો થાય એને ઝઘડો થાય અને ગુસ્સામાં ના ગુસ્સામાં તમે જે ચપ્પુ આપ્યું છે આપણે જે ચપ્પુ આપ્યું છે એ ચપ્પુથી પેલા માણસનો ખૂન કરી નાખે સાહેબ પોલીસ કેસ થાય પંચક્યાસ થાય અને આવે બધા આપણને પકડશે કે જેને ખૂન કર્યું છે એને પકડશે આ વિચાર કર્યું એને પકડશે ચપ્પુ કોનું છે ચપ્પુ કઈથી લાયો એ તો સીધી વાત છે પૂછવા આવે તો ભાઈ ચપ્પુ મારી પાસે તો શાક સુધારવા માટે લઈ ગયો છે જો એને એમ કહ્યું કે મારે કોઈનું ખૂન કરવું છે તો આપણે ચપ્પુ આપવા ન હતા પણ ચપ્પુ આપણે એને શાક સુધારવા માટે આપ્યું પણ ચપ્પુના ઉપયોગ બે થાય એક શાક સુધારાય અને બીજો ઉપયોગ છે એનાથી માણસનું ખૂન થઈ જાય બે ઉપયોગ કુદરત કે અમે તને બુદ્ધિરૂપી ચપ્પુ આપ્યું છે આપણને બધાને બુદ્ધિરૂપી ચપ્પુ આપ્યું છે એ ચપ્પાનો ઉપયોગ તે શાના માટે કર્યો કોઈનું ખૂન કરવા માટે કર્યો કે એ ચપ્પુ સાખ સુધારવા માટે કર્યું એટલે ખાસ જે વાત મારે કરવી છે કે કુદરત તો ગુનેગાર નથી જેવી રીતે આપણે ચપ્પુ આપ્યું આપણે ગુનેગાર નથી પેલાને ને આ જીવન કેદ થશે ફાંસીની સજા પેલાને થશે જેને ખૂન કરી નાખ્યું છે એને આપણે નિર્દોષ છીએ કુદરત કે છે કે ભાઈ અમે તને આ બુદ્ધિરૂપી ચપ્પુ આપ્યું છે એ ચપ્પા દ્વારા એ બુદ્ધિથી કોઈના ગળા કાપીશ તોય તારી જવાબદારી અને એ જ બુદ્ધિથી કોઈને મદદ કરીશ કોઈના જીવનમાં પ્રકાશ રેલાવીશ અને કોઈના જીવનમાં હોળી ચાલતી હશે તો તારા નિમિત્તે એ ઘરમાં ઘરમાં દિવાળી થશે યાર કોઈ ભૂખ્યાની આતરડી ઠરશે આના માટે તે બુદ્ધિ વાપરી કુદરત કેના માટે તું સ્વતંત્ર છું બસ ખૂન કરીશ તો કુદરત કે છે અમારા કોર્ટના કાનૂન પ્રમાણે અમારા કોર્ટના કાનૂન પ્રમાણે બે પગમાંથી ચાર પગમાં જઈશ પૂછડું બોનસમાં મફત આપીશું અમે એક પણ પૈસો લીધા વગર દિવાળીની સ્કીમ પણ એ બુદ્ધિનો ઉપયોગ કરવા માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છું એના માટે કોઈને પણ નિમિત્ત બનાવી શકાય નહીં એટલે આ ખાસ વાત સમજજો એટલે મેં ચપ્પુનું ઉદાહરણ આપ્યું છે ભૂલે ચૂકી ચૂકે પણ બુદ્ધિનો દુરુપયોગ ક્યારે પણ ના થાય એ ખાસ જાગૃતિ રાખવા જેવી છે કારણ કે મેં જોયું છે ઘણા માણસો પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાને છેતરવા માટે જુદી જુદી ટ્રીકો કરવા માટે એના માટે બુદ્ધિનો ઉપયોગ કરે છે એ એ કહેવાય ગતિનું કર્મ બીજ પડે ફોર એક્ઝામ્પલ તમને કહું કે કોઈ એક કાપડનો વેપારી છે કાપડનો વેપારી અને એની દુકાને ગ્રાહક આવે છે કાપડ લેવા માટે એક મીટર માગે છે એ ભાઈ મીટર માપે છે પણ એવી ટ્રીક કરે છે કે એક મીટરમાં દસ પોઈન્ટ કપડું ઓછું હાલે છે ભાઈ ઓને દોણત ખોરી કહું છું જેની જેની દોણત ખોરી હશે આ કળિયુગમાં એ સાહેબ બે પગમાંથી ચાર પગમાં દોણત ખોરી વાળા જવાના જવાના અને જવાના જ આ કુદરતનો કાનૂન છે એમાં ગમે એટલી માળાઓ કરશું આપણે ગમે એટલા મંદિરના પગથિયા ઘસી નાખશું ધાર્મિક ક્રિયાકાંડ એનું પુણ્ય તો બંધાશે પણ જો બુદ્ધિનો દુરુપયોગ કર્યો અને બીજાને છેતરવા માટે ટ્રીકો વાપરી તો જાનવર ગતિ નિશ્ચિત છે એમાં કોઈ શંકા નથી મિત્રો જાનવર ગતિ સો ટકા નિશ્ચિત છે એ જાનવર ગતિમાં એનું કર્મ ભોગવ્યા પછી પાછો મનુષ્યમાં આવે છે પેલા હ્યુમિનિટીના કર્મો એને જે માળાઓ કરી છે ધર્મ કર્યું કથા વાર્તા આ બધું જે કર્યું છે ધર્મ ધ્યાન જેને કહેવાય એ પાછું મનુષ્યમાં આવે પણ ટ્રીકો કરી બુદ્ધિનો દુરુપયોગ કર્યો એ તો કોઈ દિવસ છૂટવાનો નથી સાહેબ કેમ અત્યાર સુધી કોઈ છૂટ્યો નથી સાહેબ જેને બુદ્ધિનો દુરુપયોગ કર્યો છે બીજાને છેતરવા માટે બુદ્ધિ વાપરી છે આજ સુધી કુદરતના કાનૂનમાંથી કોઈ છટકી શક્યો નથી અને અનંત કાળ સુધી કોઈ પણ માણસ છટકી નહીં શકે મિત્રો કુદરત કહેશે બરાબર સાંભળજો આ કુદરતનો કાનૂન કુદરત કહેશે તને જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિનો દુરુપયોગ કરીશ તો જાનવર ગતિના કર્મો પડશે જાનવર ગતિ બંધાઈ જશે અને એ બુદ્ધિનો સદુપયોગ કરીશ હ્યુમિનિટી માનવતાના કર્મો કરીશ તો નિયમથી માનવતાના કર્મ બીજ પડશે મનુષ્ય યોનીના બીજ પડશે સિમ્પલ લોજિક છે એકદમ સિમ્પલ સાયન્સ છે આમાં કંઈ વેદ નથી બનવાના આપણે પાછલી જિંદગીમાં નજર કરી લો એક વખત કે મેં મારા જીવનમાં કોઈને છેતરવા માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો છે સાહેબ અને કદાચ થઈ ગયો હોય હજુ મોડું નથી થયું શ્વાસ ચાલે છે ત્યાં સુધી સાહેબ મોડું નથી થયું શ્વાસ ચાલે છે ત્યાં ત્યાં સુધી આ બાજી મનહરભાઈના તમારા હાથમાં છે યાર કુદરત સંપૂર્ણ સત્તા આપી છે છેલ્લા શ્વાસ સુધી ધારો તો આપણે કરેક્શન કરી શકીએ જેને બુદ્ધિનો દુરુપયોગ કરીને જેને આપણે છેતર્યો છે જેને દુઃખ પહોંચાડ્યું છે એ કર્મોની સાહેબ એ દોષોની માફી માગો એટલે હું ખાસ કહું છું કે જ્યારથી માણસને જ્યારથી માણસને બરાબર સાંભળજો જ્યારથી કોઈ પણ માણસને પોતાને પોતાના દોષો દેખાવાના શરૂ થાય ત્યારથી સમજવાનું કે ભગવાન બનવાની એની શરૂઆત થઈ ગઈ ફરી બોલું છું હજુ જ્યારથી કોઈ પણ માણસને પોતાને પોતાના દોષો દેખાતા ચાલુ થઈ જાય ત્યારે સમજવાનું કુદરત કે છે ભગવાન બનવાની એની શરૂઆત ચાલુ થઈ ગઈ દોષ કાઢવાનો નથી આ વિજ્ઞાન દોષ કાઢવાથી ક્યારેય નહીં જાય માત્ર જોવાથી છે સાહેબ મને મારો દોષ દેખાય અને દોષને મેં દોષ કહ્યો ત્યારથી સમજી લેજો કે એનું કર્મ બીજ પડતું બંધ થઈ જશે એ દોષ આવતા ભવે કેરી ફોરવર્ડ નહીં થાય કેરી ફોરવર્ડ નહીં થાય પણ ચોરને ચોર સમજવો પડશે દોષને દોષ સમજવો પડશે દોષનું ઉપરાણું લઈશું આપણે દોષને ઢાંકીશું કામ ક્રોધ લોભ મોહ અહંકાર વિષયો આ દોષોને ઢાંકીશું આપણે એનું ઉપરાણું લઈશું તો એ દોષો વધારે મજબૂત થશે એની સ્ટ્રેન્થ મજબૂત થશે અને વધારે સ્ટ્રેન્થ વાળા બીજ કોઝલ બોડીમાં કારણ શરીરમાં પડશે અને વધારે સ્ટ્રેન્થ વાળું જે બીજ છે એ આવતા ભવે પાછું આપણને વિતાડશે આવતા ભવે એનાથી ભયંકર પ્રકૃતિ ઉભી થશે એટલે દોષ ને જ્યારથી મેં ચોર ને ચોર તરીકે ઓળખ્યો ત્યારથી સાહેબ એ ચોર ભાગવા માંડે આપણા ઘરમાં ચોર ચોરી કરવા આવ્યો રાત્રે આપણે જાગી ગયા આ ઉદાહરણ આપું છું સાંભળજો બરાબર પેલાય આપેલું ફરી આપું છું ઘરમાં આપણે ઊંઘી રહ્યા છીએ ચોર પેઠો ઘરમાં અને ચોર ઘરમાં પેઠો અને પછી તમે જાગી ગયા ચોર ને ખબર પડી કે માલિક જાગી ગયો અને તમારી નજર અને ચોર ની નજર એક થઈ જાય સાહેબ ચોરને કાઢવો ના પડે ચોર ઊભી પૂછડીએ ભાગી જાય એની જાતે કેમ તો કે માલિક મને જોઈ ગયો છે માલિકે મને જોઈ લીધો છે હવે બચાવવા નાહિ જાય યાર સો નંબર પર ફોન કરશે પોલીસ લઈ જશે ને જેલમાં ડંડા ખાવા પડશે એક ચોર એનો માલિક ઉઠી જાય અને માલિક ચોરને જોઈ જાય તો ચોર ભાગી જાય યાર તો આ આજે તમને કે છે મારી જોખમદારી પર બોલો છું મારી જોખમદારી પર તમારો દોષ ચોરને ચોર તરીકે ઓળખી લેશો ત્યારે એ ને ભગાડવો નહીં પડે એની જાતે ભાગી જશે માલિક કોણ જેમ ઘરનો માલિક ચોરને જોવો એને ચોર ભાગી જાય છે હું માલિક કોણ હું પોતે હારવાસ ચામડાનું શરીર નહીં એની અંદરથી નીકળી જનારો એવો આત્મા હું છું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી હો આત્મા હું છું અને મેં મારી પ્રકૃતિનો દોષ મને દેખાય કે મનહરભાઈ ગુસ્સાવાળા છે મને મારો દોષ દેખાયો અને હું કબૂલ કરું હું કબૂલ કરું કે ના ગુસ્સો એ ખરાબ વસ્તુ છે આ ગુસ્સો એ મારી વીકનેસ છે મારી નબળાઈ છે આવો ગુસ્સો ના હોવો જોઈએ બસ આ દોષનું ઉપરાડું ના લેશો દોષનું ઉપરાળું લઈશું તો ભયંકર ભયંકર આવતા ભવે પણ ભયંકર પ્રકૃતિ મળશે જેને રાજસી અને તામસી પ્રકૃતિ ગીતાની અંદર કહી છે ભગવાને એટલે માત્ર કશું ના બને યાર નવરા બેઠા હોય એક નજર મારી લો આ જિંદગીના ચોપડામાં સરવાળો માળજો મનને મહેતાજી કરી કામે લગાડો જન્મથી અત્યાર સુધી એક નજર કરી લો મારી અંદર કયો 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 દોષ છે કયો ચોર છે કામ છે ક્રોધ છે લોભ છે વિષય છે પરિગ્રહ છે મારી અંદર આ બધા ચોરો છે સાલા આ આ બધા ચોરો જે છે એ મારી અંદર મનહરભાઈને ખબર પડી ગઈ કે ગુસ્સો ના કરવો જોઈએ અરે મોડામાંથી વાણી એવી નીકળવી જોઈએ જેમાંથી ફૂલ જરતા હોય એવી વાણી નીકળવી જોઈએ બીજાને સુખ આપે એવી મારી વાણી હોવી જોઈએ બીજાને દુઃખ આપે એવી વાણી ક્યારેય ના નીકળવી જોઈએ અને ગુસ્સો જે છે એ ગુસ્સાને મેં ચોરને ચોર કયો મેં મારી અંદર ગુસ્સો છે એ દોષ છે દોષને દોષ તરીકે જાણ્યો કે આ ના હોવો જોઈએ ત્યારથી સમજી લેજો કે ભગવાન બનવાની શરૂઆત થઈ ગઈ આપણી પ્રકૃતિ ધીમે 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 ટર્નિંગ પોઈન્ટ લઈ રહી છે ટર્નિંગ પોઈન્ટ આ ભાવમાં નહીં દેખાય આવતા ભવે એવી જબરજસ્ત પ્રકૃતિ ઊભી થશે કે સાહેબ જેની કલ્પના પણ ના કરી શકાય માત્ર શું કરવાનું છે કોઈ મહેનત નથી કરવાની બસ એક નજર મારી લો આખી જિંદગી ઉપર જન્મથી અત્યાર સુધી અને એમાં જે જે દોષો થયા હોય એ દોષોને નજર મારી લો દોષ ને દોષ તરીકે જુઓ ઉડાડી મૂકો હજુ શ્વાસ ચાલુ છે મારા તમારા એને ઉડાડી મૂકો કે ના ગુસ્સો ના જોઈએ આટલો બધો ક્રોધ ના જોઈએ માં બેન દીકરી જતી હોય ને મારાથી ખરાબ ભાવ થયો ખરાબ નજર થઈ અરે આ તો પડતી નિશાની ના હોવો જોઈએ આ વિષય તો ખરાબ છે

અને તુલસીદાસ કે ભગવાન ના મળે મારી જીભને કાપી નાખું સાહેબ કેટલું વજન દઈને બોલવું પડ્યું છે તુલસીદાસે કેટલું વજન આપ્યું છે મારી જીભને કાપી નાખવું એમ કે છે તો આ વેલ્યુ દોષો દોષો જે છે એ હું કહું છું ને આ જગતમાં ફસાયા જ નથી આપણે સાહેબ આ જગતમાં આજ સુધી કોઈ ફસાયું નથી અનંત કાળ સુધી આ જગતમાં સંસારમાં કોઈ ફસાયું પણ નહીં માત્ર ને માત્ર માણસ અજ્ઞાનમાં ફસાયો છે અજ્ઞાન કાઢવાનું છે ત્યારે લોકો જગત થી દૂર ભાગે છે સંસાર થી દૂર ભાગે છે બૈરી છોરો થી દૂર ભાગે છે હમ આ તો નડે મને ધર્મમાં પત્ની નડે બાળકો નડે આ આ બધું એટલે ભૂડા કોઈને નહીં નડ્યું જેટલા જ્ઞાની પુરુષો થયો કોઈને નહીં નડ્યું કઈથી નડે જગત નડતું નથી અનંત અવતારનું જે ગાઢ થયેલું અજ્ઞાન છે એ અજ્ઞાન નડે છે મિત્રો બીજું કશું નડતું નથી માત્ર અજ્ઞાનના આવરણો નીકળી જશે ને ત્યારે ફૂલ મૂન ચંદ્રમાનો પૂર્ણ પૂનમનો ચંદ્રમા કેટલો જોરદાર પ્રકાશ આપતો હોય હા ચાંદની અજવાડિયું રાત હોય કેવી ઠંડક લાગે ને સૂઈ જવાની મજા આવે એવી રીતે અજ્ઞાનના બધા આવરણો બધા આવરણો નીકળી જશે સાહેબ સુખ શોધવા નહીં જવું પડે આ મનહરભાઈ કે છે સુખ શોધવા નહીં જવું પડે સુખ અંદર જ છે અંદર છે આ તો અનુભવ નથી થયો એટલે એવું લાગે બધાને કે મનહરભાઈ ગપ્પુ મારે છે ગપ્પુ મારે છે આ ગપ્પુ નથી આ ગપ્પુ નથી સો ટકા અંદર મારીને તમારી અંદર આ સુખ પડેલું છે પણ અજ્ઞાનના આવરણો ધીમે 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 જેમ અજ્ઞાનના આવરણો નીકળતા જશે એમ એમ એ સુખનો અનુભવ થતો જશે આવું નો એન્ડ સનાતન શાશ્વત સુખ કે જેની પાછળ દુઃખનો છાંટો નથી આવું જે સુખ છે એ સુખ આપણી અંદર પડેલું છે અને એ જ સુખને પામવાનું છે સુખ એ શોધવાની વસ્તુ નથી સુખ બજારમાંથી લેવાની વસ્તુ નથી સુખ એ જીવ માત્રનો આત્માનો સ્વભાવ જ સુખ છે એટલે આપણે માત્ર અજ્ઞાન કાઢવાનું છે અનંત અવતારનું જે અજ્ઞાન ફિટ થયું છે એ અજ્ઞાન જ કાઢવાનું છે બીજો પરસેવો પાડવાનો નથી અને મારા જે દોષો થયા છે મારી પ્રકૃતિના દોષોને દોષ તરીકે જોવાના છે કે આ દોષ મારા કલ્યાણ માર્ગમાં મારા આધ્યાત્મિક માર્ગમાં મારા મોક્ષ માર્ગમાં આ દોષ જે છે એ અડચન રૂપ છે ચોરી વ્યભિચાર દારૂ કામ ક્રોધ લોભ આ બધા જે ચોરો છે એ ચોરો તો મને વિતાડે છે અને એ ચોરોને મારે કાઢવા છે તો એ ચોરોને કાઢવા માટે માત્ર ચોર ઉપર નજર કરો અને કહો કે જો આ માલિક જાગી ગયો છે ભાગી જાય નહીં તો સો નંબર ઉપર રીંગ કરી આપણે બૂમો પાડીશ બધા ભેગા થશે ને હાડકો હાડકો ભાગી નોખશે સાહેબ પેલો ચોર ભાગી જાય કુને હાડકો ભાગે એ ગમે એટલે દોષ જોયો ત્યારથી આ સ્થુળ દાખલો મેં એટલે આવ્યો કે એક્ઝેક્ટ એ જ સિદ્ધાંત અહીંયા કામ કરે છે એ જ સિદ્ધાંત કામ કરે છે જે માલિકના જોવાથી ચોર ભાગી જાય છે એમ અંદરની સમજણથી અત્યાર સુધી આપણે લોભને છાવરતા હતા વિષયને છાવરતા હતા હ કામને છાવરતા હતા ક્રોધને છાવરતા હતા હવે છાવરવાનું છોડી દેવાનું કારણ હવે મારે જોઈતું જ નથી ને મારે હવે નવી પ્રકૃતિમાં આવતા ભવે કામ ક્રોધ લોભ મો અહંકાર માન મોટાઈ આ બધા ચોરોમાંથી એક ચોર મારે જોઈએ નહીં બસ અત્યારે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જો આ ચોરો દેખાઈ જશે આ દોષો આપણા દેખાઈ જશે તો સાહેબ એમાંથી હંડ્રેડ અને આ જ્ઞાન વગર આ જાગૃતિ વગર દોષોનું રક્ષણ કર્યું દોષોનું ઉપરાળું લીધું અને આખી જિંદગી એમાં કાઢી નાખી તો મિત્રો કોઈ શંકાને સ્થાન નથી પાશ્વી કર્મોનું કારણ શરીર પાશવી કર્મોનું બંધાય અને નિયમ છે સાહીઠ થી સિત્તેર ટકા પાશ્વી કર્મો હોય એ અહીંથી છૂટીને પહેલો જાનવરમાં જાય આ કુદરતનો કાનૂન છે મિત્રો એટલે ખાસ હું કહું છું આજે ભાર એના પર મૂકું છું કે આટલું સરળ ભાષામાં અરે યાર હું બધાને કહું છું જ્ઞાનીઓ પણ કહી ગયા છે અત્યાર સુધી જેટલા જ્ઞાની પુરુષો થયા મોક્ષ સરળ છે સુગમ છે સુલભ છે પણ મોક્ષનો સંજોગ ભેગો થવો એ અતિ 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 દુર્લભ છે બાકી અહી પાવડો કોદારી લઈને ખેતરમાં નથી જવાનું રોડ ખાતામાં પેલા આદિવાસી લોકો રોડ બનાવે છે એમ રોડ બનાવીને પરસેવો નહીં પાડવાનો કોઈ મહેનત નથી કરવાની અંદરની દ્રષ્ટિ ઊભી કરો અંદરની જાગૃતિ ઊભી કરો અને જે જે દોષો પ્રકૃતિના છે એ દોષોને જુઓ ને ચોકડી મારો ચોકડી આ દોષ મારે હવે ના જોઈએ ક્યારેય ના જોઈએ બસ આનું નામ પુરુષાર્થ આનું નામ જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન એટલે અંદર વીજળીના ચમકારા નહીં નહીં થાય જ્ઞાન એ માત્ર ને માત્ર સમજણ છે જ્ઞાન એ માત્ર ને માત્ર બિલીફ છે જ્ઞાન એ માત્ર ને માત્ર દ્રષ્ટિ છે કોઈ કહેશે સાંભળ્યું હશે કોઈ કે મને આત્મજ્ઞાન થયું અંદર વીજળીના ઝબકારા થયા આમ લાઈટો લાઈટો થઈ સાહેબ એ હંડ્રેડ પરસન્ટ ભ્રમણા હોય છે હોય છે વીજળીના ચમકારા નતા થયા અર્જુનને વાદળના ગડગડાટ નથી થયા નથી જનક રાજાને થયા જ્ઞાન એટલે માત્ર ને માત્ર સમજણ છે આજે ફોર એક્ઝામ્પલ મારું જ આપું એક્ઝામ્પલ તમને હજુ પણ મારે 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 છે ને આ એક એક પોઈન્ટ બરાબર પાક્કો કરાવો છે એક એક પોઈન્ટ હું મારું ઉદાહરણ આપું જન્મથી મારી પ્રકૃતિ બહુ ગુસ્સાવાળી ક્રોધવાળી જેને એન્ઝાઇટી કહે છે સાયકોલોજીમાં જેને એન્ઝાઇટી કહે છે એવું સ્વર ટેમ્પરેચર અને હાથમાં જે વસ્તુ હોય એ ફેંકી દેવાની

અમે એના પર ચોકડી માર માર કરી ક્યારેય ઉપરાડું નહીં લીધું સાહેબ એ ગુસ્સાનો સંજોગ પૂરો થાય એટલે તરત જ તરત જ ભલે એ એ આ સંસ્કારો આપણે ગયા ભાવથી લઈને આવ્યા છીએ હા ચાલો થોડો નેટનો પ્રોબ્લેમ આવી ગયેલો એટલે ગુસ્સો તો ઘણો જબરો ગુસ્સો હતો પણ પછી ફિલિંગ થાય અંદર અન્ન જ્ઞાન અન્નમ જાગૃતિ જ્ઞાન એટલે બીજું કશું સમજણ અંદર સમજણ એવી ઊભી થાય પછી કે ના યાર આ ગુસ્સો કર્યો એ તો સામા નહીં બાળે અને આપણને બાળે બે જણને બાળે તો ગુસ્સો ખરાબ છે ક્રોધ ખરાબ છે એવી અંદર જાગૃતિ ઉભી થવી જોઈએ જો એમાં સહી કરી તો જ એ બંધન કરતા છે બરાબર સમજી લેજો એમાં આપણે સિગ્નેચર કરી કે ગુસ્સો કરવો એ સારો છે કરવો જ જોઈએ કરવો જ જોઈએ એવી સહી સહી કરીએ આપણે સિગ્નેચર કરીએ અહંકાર સહી કરે તો એ ગુસ્સાની પ્રકૃતિ દિવસે ને દિવસે વધારે મજબૂત બને આ ભવની નહીં આવતા ભાવની કારણ શરીરમાં જે બીજ પડે છે એ વધારે સ્ટ્રેન્થ વાળું બીજ પડે પણ ગુસ્સાના જે સંજોગો છે એ સંજોગ પતી જાય પછી એને ખબર તરત જ્ઞાન દ્રષ્ટિ ઊભી થવી જોઈએ કે ગુસ્સો એ ખરાબ છે એને સપોર્ટ ના કરશો એનું ઉપરાણું ના લેશો જો ઉપરાડું લીધું તો મરી ગયા સમજો કોઈ પણ દોષ હોય કોઈ પણ દોષ એનું જો ઉપરાણું લીધું અને સાહેબ આજે તો આખું જગત એને દોષની તો વાત જવા દો ને હું કોણ છું એ જ ખબર નથી આ માસ ચામડાનું શરીર એ જ છું એવું માને છે પછી પોતાનું સ્વરૂપ એની જ ખબર ના હોય તો દોષો તો કઈથી દેખાય કે પહેલા તો લક્ષ બેસવું જોઈએ આત્માનું લક્ષ બેઠા વગર ક્યારેય કોઈને દોષ ના દેખાયા સમજી લેજો કારણ કે એ આત્માના પ્રકાશની અંદર એ દોષો દેખાતા હોય છે એટલે જ્યાં સુધી હું મનહર ભાઈ છું ત્યાં સુધી એ દોષ મને દેખાય નહીં પણ જ્યારે જ્યારે ખબર પડે કે ના આ તો મારા માર્ગમાં રૂપ છે આ ના હોવું જોઈએ એ ના હોવું જોઈએ બોલ્યા અંદર હાર્ટીલી બસ એ દોષ તમારો જતો રહ્યો ચોર જતો રહ્યો આમ સિમ્પલ લાગે છે પણ મિત્રો એની પાછળ જે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે સૂક્ષ્મ વિજ્ઞાન જે કામ કરે છે ને એ વિજ્ઞાન તમને કહેવા માગું છું કે જેવું પેલો માલિકની નજર પડીને ચોર ભાગી ગયો એવી રીતે જ્યારે દોષને આપણે જોઈએ છે આપણે જ્ઞાતા દ્રષ્ટા બનીએ છીએ આપણે ઘરના માલિક છીએ આના માલિક આના માલિક છે ને આપણા ઘરમાં જે ચોર છે એ ચોરને આપણે ચોર તરીકે જોયો ત્યારથી સમજી લો કે ચોરમાંથી છટકે આપણે અને એ ચોર જે છે આપણો એ એ આવતા કેરી ફોરવર્ડ નહીં થાય પછી કોઈ કોઈ પણ પણ ચોર હોય હોય આ ખાસ એક વિજ્ઞાન છે અને એનો લાભ ઉઠાઈ લો અત્યારે મોડું નથી થયું જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી આખી જિંદગી આપણે ઊંઘ્યા છીએ આખી જિંદગી આપણે ઊંઘ્યા છીએ અને હજુ પણ કેટલું ઊંઘીશું એ ખબર નથી એટલે મિત્રો ખાલી એક નજર મારી રાત્રે સૂતા પહેલા દસ મિનિટ પંદર મિનિટ જે ભગવાનને માનતા હોય આપણા ઈષ્ટદેવ રામ હોય કૃષ્ણ હોય શિવ હોય માતાજી હોય જેને માનતા હોય યાદ કરી અને એક વખત અંદર નજર નાખી લો કે અંદર કેટલો કાદવ ને કીચડ પડ્યો છે સાહેબ એ કાદવ ને જોઈ લો એક વખત કે બસ મારાથી આટલો ગુસ્સો થઈ ગયો કોઈ કોઈની મા બેન દીકરી ઉપર મેં નજર કરી મેં નજર બગાડી હતી યાદ આવે માફી માગી લો સાહેબ આ સત્તા છે સત્તા છે અને માફી માંગી લો એનો પસ્તાવો કરી લો હા પસ્તાવો વિપુલ જર્મું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી મારી પુણ્ય સાડી બને છે એનું પ્રાયશ્ચિત કરી લો અને અંદર એવું એવી ગાંઠ બાધો અંદર એવી ગાંઠ બાંધો કે ના મારે આવો વિષય ના જોઈએ જે વિષય કોઈની બેન દીકરી ઉપર ખરાબ નજર કરે એવો વિષય એવો શાસ્ત્ર વિરુદ્ધ છે મારે ના જોઈએ જે ઈષ્ટદેવને માનતા હોય જે ઈષ્ટદેવને માનતા હોય એમને પ્રાર્થના કરીને હાર્ટીલી કહો કે આ દોષ હવે એક ભાવમાં મારે ના જોઈએ આ દોષ હું એનો સપોર્ટ નથી કરતો દોષનો પણ આ દોષ મારે ના જોઈએ એવું જે ઈષ્ટદેવને માનતા હોય એની સામે દો સાહેબ એ દોષને નીકળ્યા વગર છૂટકો નથી એને નીકળી જવું પડે આ ભાર દઈને બોલું છું આ વિજ્ઞાન કોઈ પુસ્તકમાં નહીં મળે કારણ કે તેરમો અધ્યાય ભગવદ્ ગીતાનો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એનો એકવીસમો શ્લોક કાર્યકારણ શબ્દ વાપર્યો છે સાહેબ કોઈ નથી પકડ્યો એ કાર્ય કારણ ની પાછળ પુનઃ જન્મ આનું વિજ્ઞાન છુપાયેલું છે એ તેરમો અધ્યાય આવશે ત્યારે આપણે લઈશું પણ ખાસ અત્યારે એટલું આપણે યાદ રાખીએ આજનું લેસન શિક્ષક તરીકે આજનું લેસન એટલું આપવું કે હવે પછી તો મને વિશ્વાસ છે કારણ કે હૃદય મનહરભાઈને મનહરભાઈનો અનુભવ છે કે મને વિશ્વાસ છે કે આ જ્ઞાન પછી હવે એવી દ્રષ્ટિ ઊભી નથી થતી અને કદાચ થઈ જાય તો તૈયારીમાં તૈયારીમાં એના પર ચોકડી વાગી જાય સાહેબ તૈયારીમાં ચોકડી વાગી એટલે ઉડ્યું સમજો પણ આજે છપ્પન વર્ષની અંદર કદાચ મને યાદ આવતું હોય એક પ્રયત્ન કરો નજર મારી લો ચોપડા ઉપર કે કદાચ મારામાં આ વિષય હતો આ પ્રકૃતિમાં હતો તો ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને એમને સાક્ષીમાં રાખી અને નિશ્ચય કરો દ્રઢ નિશ્ચય કરો કે આવો વિષય હવે મારે ના જોઈએ કારણ કે આ પ્રકૃતિમાં જે માલ ભર્યો છે આપણે બધાએ એ અજ્ઞાન દશામાં ભરેલો માલ છે અજ્ઞાન દશામાં ભરેલો માલ છે પણ હવે આપણે અજ્ઞાન દશામાં જે રદ્દીશ માલ ભર્યો છે જે ખરાબ માલ ભર્યો છે એ ખરાબ માલ હવે આપણે ભરવો નથી કે જે માલ આધ્યાત્મ આધ્યાત્મિકતાની અંદર આપણી રૂકાવટ ઊભી કરે વ્યવહાર ટોપ લેવલ પર હોય જેટલો વ્યવહાર ટોપ લેવલ પર હોય ને એટલો માણસ આત્માબમ ટોપ લેવલ પર આવે એટલે ખાસ આજે આટલું જ કહું છું કે જે જે કઈ દોષ થયા હોય બહુ બહુ આમ ઊંડા જવાની જરૂર નથી ઊંડા જશો તો ડિપ્રેશનમાં આવી જશો ઊંડા જવાની જરૂર નથી આમ આછી નજર મારીએ આછી નજર આછી નજર મારીને ખબર પડે કોઈ મોટા ભારે એવા કઈ એ થઈ ગયા હોય તો એને યાદ કરી અને આપણે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એ પ્રકૃતિને આપણે ધોઈ નાખીએ દોષ ને દોષ તરીકે જોઈએ ચાલો હવે અનમ્યુટ કર્યું અવાજ કેમ છો હલો હા બોલો બોલો હા બોલો હા બોલો હલો સંભળાય છે મારો અવાજ એક મિનિટ એક મિનિટ અહિયાં અહિયાં કઈક પ્રોબ્લેમ થઈ ગયો છે હલો હલો સંભળાય છે મારો જ અવાજ રિટર્ન આવે છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ સંભળાયો હા તમારો તો પ્યોર સંભળાય છે ક્લીન પણ મારો મારો બેગ થાય છે મને પાછો સંભળાય છે કોઈ વાંધો નહીં બોલો 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 કોઈ વાંધો નહીં સંભળાય છે બોલો બોલો हाँ बोलो बोलो आ, हा, हाँ बोलो जोर थी बोलो, बोलो संभरी फरी बोलो क्लीन संभा तो मन હા બોલો હાલો સંભળાય છે મારો અવાજ સંભળાય છે હા તો કોઈ કોઈ પ્રશ્ન હોય તો બોલો આપણે સમય છે પંદર મિનિટ પંદર મિનિટ નો સમય છે પંદર મિનિટ કોઈ કોઈ એવી વાત વાત નીકળે હા બોલો 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 હા બોલો બોલો

ભૂલથી નથી બોલાયો એ કુદરતી સંજોગથી બોલાયો છે કરતા કાઢવાનું છે વાણી જે બોલાયું એ કુદરતી બોલાયું છે બોલનારા તમે નહિ એ બોલનારા તમે નથી એ કુદરતી સંજોગથી વાણી નીકળી છે અને એને સ્વીકારવું ના સ્વીકારવું એ એમની મરજી

હા બસ 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 આપણે પીરસનિયા છીએ આપણે પીરસનિયા છીએ ખ્યાલ આવ્યો પછી પછી આપણે નહીં આપણે એક ચકતું મૂક્યું પછી એને ના પાડી કે ભાઈ ના મારે આ ચકતું નથી ખાવું બીજું એટલે આપણે પછી બીજું ચકતું મૂક્યું નહીં બંધ કરી દીધું અને આમે ભગવદ્ ગીતામાં રિસ્ટ્રિક્શન મૂકેલું જ છે ભગવદ્ ગીતામાં હા ના દોષ દોષ ના લાગે દોષ આપણો હેતુ એવો નથી

હઠાગ્રહ એટલે નહીં બાળક કેવી હઠ પકડે છે હઠ પકડે છે કે ના મારે તો આ જોઈએ મારે તો આ જોઈએ આ વાઘ જોઈએ આ કે બાળક કેવી હઠ પકડે એવી આપણાથી હઠ ના પકડાય હઠ પકડીએ તો દોષ લાગે હઠ પકડીએ તો આપણે હઠ નથી પકડી હા કોઈ બિલકુલ નહીં હા બોલો બિલકુલ

જેટલા જેટલા દોષો તમને દેખાય હવે આ જ્ઞાન દ્રષ્ટિ જે ફોરવર્ડ થશે સમજી લો જ્ઞાન દ્રષ્ટિ આવતા ભવે જન્મથી હોય આ જ્ઞાન દ્રષ્ટિ અને તે વખતે એ પ્રકૃતિ કદાચ નીકળે તો એનો ભોગવટો આપણને બિલકુલ લાગે નહીં એનો એનો લો કે ફોર એક્ઝામ્પલ કોઈ તમારું એવો તમે કોઈનું અપમાન કર્યું સાંભળજો અજ્ઞાન દશામાં તમે કોઈનું અપમાન કર્યું આવતા ભવે એવો તમારું અપમાન કરે પણ તમને અંદર સેજેય ભોગવટો ના લાગે તમે ડિપ્રેશનમાં ના આવો તમને અંદર આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે જ્ઞાન દ્રષ્ટિ જન્મથી હોય જ્ઞાન દ્રષ્ટિ જે કેરી ફોરવર્ડ થાય એ હા હા એ પણ એટલે જ મેં તમને કહ્યું કે જ્ઞાનનું છું જ્ઞાનનો જે પાવર છે જ્ઞાનનો ઉપયોગ કઈ કરવાનો છે આમાં તો હું એટલે વારંવાર કહું છું શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ બે સત્તા આપી છે એક ભાવ સત્તા એટલે કર્મ બીજ નાખવાની અને બીજી સત્તા છે કર્મ બીજ ઉડાડવાની સમજી લો આ બે સત્તાનો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જો તમે ઉપયોગ કરો તો આવતા ભવે જન્મથી જનક રાજા જેવી પ્રકૃતિ બાંધી શકવાની જીવ માત્રની સત્તા છે જનક રાજા જેવી પ્રકૃતિ આવતા ભવે જન્મથી લઈને જન્મે હોય પણ એને આ જ્ઞાનનો એની પાસે હોવું જોઈએ જ્ઞાન દ્રષ્ટિનો જે ભાવ સત્તાનો ઉપયોગ કર્યો હોવો જોઈએ

પશ્ચાતાપ કરીને માફી માગીને એ દોષો મારે ના જોઈએ એ પ્રમાણેનું તમે કરી લેશો તો એ દોષ કેરી ફોરવર્ડ નહીં થાય બીજા નાના નાના દોષોની ચિંતા ના કરશો કારણ કે તે વખતે આવતા ભવે જ્ઞાન દ્રષ્ટિ હાજર હશે જ્ઞાન દ્રષ્ટિની વેલ્યુ છે નહીં કે પ્રકૃતિની વેલ્યુ પ્રકૃતિની વેલ્યુ નથી એ ગમે એવી નીકળે અંદર દ્રષ્ટિ આપણી ઊભી હશે તો એ પ્રકૃતિમાં પણ આપણને અધિવ્યાધી ઉપાધિમાં સમાધિ રહેશે પ્રકૃતિ આપણને હેરાન નહીં કરે અને આ દ્રષ્ટિ મળ્યા પછી આ દ્રષ્ટિ મળ્યા પછી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મોટા મોટા જે દોષો છે એ તો બધા ધોવાઈ ગયા કારણ કે મનહરભાઈ દસ વર્ષમાં બધા ધોઈ નાખ્યા છે અને મને અત્યારે એક દોષ યાદ આવતો નથી પંચાવન વર્ષનો હિસાબ માળું છું જોઉં છું કશું કશું દેખાતું જ નથી

હા હા હમ આપણે કર્મ બીજ રોપવું નથી આપણે કર્મ બીજ રોપવું નથી સાંભળો રો રોપવું છે એવું કર્મ બીજ બોલવાનું નહીં કરતા કર્તાપનામાં જઈએ આપણે બીજ રોપવું નથી આપણે આપણે તો બીજેય નથી રોપવું અકર્તા દશામું આવવાનું છે બીજ રોપશો તો કરતાપનામાં કરતાં પણ આમાં જતા રહ્યા તમે બીજ રોપનારા થયા તમે આત્મા છો આત્મા કઈ રીતે બીજ રોપી શકે આત્માનું તો કોઈ ઇન્દ્રિય નથી હું તો કરતા છું હું તો કરતા છું અકર્તા પદમો આવી જઈશું ત્યારે પાપનું બીજ નહીં પડે ને પુણ્યનું બીજ નહીં પડે અને ત્યારે પછી ધી એન્ડ આવે ત્યારે પિક્ચર પૂરું થાય એના વગર ના થાય હા બોલો બોલો હા બોલો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો હા બોલજો હા બોલ જય ભગવાન હા બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય હા બોલો મારા ચાર પાંચ અવાજ ભેગા આવે છે

પાંચ સંજોગો ભેગા થાય અને પ્રકૃતિનું કર્મ સિદ્ધ થાય એને અત્યાર સુધી હું કરું છું એવું માનતા હું કરતા પદ ખાલી છે આત્મા સમજી લો આત્મા પોતે અકર્તા છે ઇન્દ્રિયો રહિત છે અકર્તાને ને અકર્તા પદમાં સમજવાનો છે માન્યતામાં લાવવાનો છે બિલીફમાં મગજમાં સમજણમાં એ સમજન ફીટ કરવાની છે સમજણ જ છે જ્ઞાન એટલે કશું નથી હું કઉ છું સમજણ છે દ્રષ્ટિ છે ખાલી અંદર છે હા સંભળાતું નથી વચ્ચે અવાજ આવે છે બોલો ફરી બોલો સંભળાય છે બધાને કહી દો ને મ્યુટ કરી દે મ્યુટ કરી દો બધા જે બોલે એટલું જ અન્યુટ રાખો હા બોલો 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 સંભળાય છે મને સંભળાય છે હા બોલો જય ભગવાન એટલે હજુ એક ચોખવટ કરી લઉં છું આ પ્રશ્નો ઉપરથી મારો એક એપિસોડ બનશે આ બે પ્રશ્નો પૂછાય એનો એક એપિસોડ હું બનાવીશ એપિસોડ બનશે એપિસોડ એપિસોડની અંદર બધી ચોખવટ સમજણ પડી જશે આ વિષય પર પણ એક વસ્તુ યાદ રાખો અકર્તા પદ એટલે જો સમજી લો બધા ધ્યાનથી સાંભળજો હું એટલે કોણ હું એટલે કોણ તો કે હું એટલે મારું સ્વરૂપ આમાંથી નીકળી જનારો આત્મા શાશ્વત સનાતન એને કોઈ ઇન્દ્રિયો નથી હાથ પગ નથી કાન નથી કશું જ નથી કોઈ ઇન્દ્રિયો નથી તો આત્મા કર્મ કેવી રીતે કરી શકે એ અકર્તા છે ને અકર્તા માનવો એનું નામ જ્ઞાન અને અકર્તા ને કરતા માનવો એનું નામ અજ્ઞાન બે લીટીમાં એની ડેફિનેશન ફરીથી બોલું એ વચ્ચે અવાજ આવે છે અવાજ વાળા જે છે અવાજ કરે છે એ મ્યુટ કરી દો અવાજ આવે છે છે આ ગીત વાગે હા ચાલો હું અહીંથી મ્યુટ કરી દઉં છું અકર્તાને અકર્તા તરીકે સ્વીકારવો નહીં અકર્તાને અકર્તા તરીકે જોવો એનું નામ જ્ઞાન અને અકર્તાને માનવો એનું નામ અજ્ઞાન બસ આટલું જ જ્ઞાન છે આટલી સમજણ ફિટ થઈ જાય તો માનસ સંપૂર્ણ અકર્તા પદમાં આવી જાય અને અકર્તા પદમાં આવે ત્યાર પછી આ છેલ્લું પગથિયું છે અકર્તા પદે અકર્તા પદ આવે તો જ બીજ ના પડે અને બીજ ના પડે તો કારણ શરીર ના બંધાય કારણ શરીર ના બંધાય તો બીજો જન્મનો પ્રશ્ન જ ઉભો થતો નથી કારણ કે બીજો જન્મ ત્યારે જ થાય કે કારણ શરીર એનું બંધાય તો જ પણ કારણ શરીર નથી કારણ બીજ નથી બીજ નથી તો કારણ શરીર નથી કારણ શરીરને તો પુનર્જન્મ નથી આ આખું સાયન્સ છે એનું પણ અકર્તા પદમાં આવે તો આ તો સાંભળ્યું ખાધું આનંદ લે તાકે કે મેં કર્યું મેં કર્યું ખરાબ થાય તાકે કે ભગવાને કર્યું હા મારો એકનો એક છોરો ભગવાને લઈ લીધો એટલે એને કંઈ ખોટ પડી અને સારું થાય તાકે કે મારી બુદ્ધિથી કર્યું કુદરતને અહીં 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 વિરોધ છે કુદરતને અહીં તકલીફ છે આપણાથી કે જે કુદરતી સંજોગોથી થાય છે જેનું કરતા જ નથી જેનો હું કરતા જ નથી એમાં કર્તાપનાનું આરોપણ મૂકવું એનું નામ અજ્ઞાન એનાથી જ કર્મ બીજ પડે હું પોતે અકર્તા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું મારો સ્વભાવ કરતાપનાનો નથી તો મારાથી કયું કર્મ થઈ શકે જે કંઈ કર્મ થાય છે પ્રકૃતિના સ્વભાવજન્ય કર્મો ઉકલી રહ્યા છે અને સ્વભાવજન્ય પ્રકૃતિના કર્મો ઉકલી રહ્યા છે એમાં આપણે તન્મયાકાર થઈ જઈએ છીએ આસક્ત થઈએ છીએ અને ગર્વરસ લઈએ છીએ કે મેં કર્યું એ ક્યાં ક્યાં મોટું અજ્ઞાન અને એ ગાઢ અજ્ઞાન થાય છે ત્યારે પછી એ જન્મ મરણ જન્મ મરણ કારણ શરીર ઇફેક્ટ કારણ ઇફેક્ટ કારણ કાર્ય કારણ એ ભટકા મનની અંદર અનંત અવતાર સુધી એ ચાલ્યા કરે છે હું એપિસોડ બનાવી આ બે પ્રશ્નોના બે ત્રણ પ્રશ્નો પૂછ્યા પણ મારે સમય ઓછો છે કારણ કે ઘણા બધા ઉદાહરણો આપીને સમજાવવું છે મારે એટલે એના સ્પેશિયલ હું એક બે એપિસોડ બનાવી દઈશ એટલે એપિસોડમાં તમને આમ ક્લિયર કટ ચોખ્ખું સમજણ પડી જશે એપિસોડની અંદર હા બોલો હા પોણા હા બોલો 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 ચાલો બોલો બોલો હા બોલો હા બોલો 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 બસ હા હા ખ્યાલ આવી ગયો મન મન એ પરિણામ છે મન એ રિઝલ્ટ છે જેના પર આપણો કંટ્રોલ નથી અને એટલે જે વિચાર નથી કરવા એ વિચાર પણ આપણને આવે છે રાત્રે ઊંઘી જવું છે નવ વાગે આખી રાતનો ઉજાગરો છે છતાં નવ વાગે ઊંઘાતું નથી એ જ બતાવે છે ગીતામાં કૃષ્ણ ભગવાન કયા કે દરેક મનુષ્ય ક્ષણ માત્ર પણ પ્રવૃત્તિ કર્યા વગર રહેતો નથી કારણ કે સ્વભાવજન્ય પ્રકૃતિ એની પાસે કર્મો કરાવી લે છે આ પ્રકૃતિ એટલે ગયા ભાવમાં જે મન આપણે લઈને આવ્યા છીએ આ પ્રકૃતિ એ માત્ર પાપ પુણ્યના ફળ ભોગવવાનું પોટલું છે એ પોટલામાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને દસ ઇન્દ્રિયો બધું આવી ગયું બધું આવી ગયું અને એ મન જે ઊભું થાય છે વિચારો ઊભા થાય છે એ વિચારોને માત્ર જોયા કરો અને હું કહું છું ખરાબ વિચાર ઊભો થાય તો તરત એના પર ચોકડી મારો આજ પુરુષાર્થ આ જ મહેનત કરવાની છે આ ભાવમાં આ જ મહેનત કરવાની છે ખરાબ વિચાર ઊભો થાય એમાં સહી નહીં કરવી ચોકડી મારો કે આવું કંઈથી આ ના ઊભું થવું વિચારો ઊભા થશે 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 તમને થશે મનહરભાઈને થશે બધાને એ પ્રકૃતિનો સ્વભાવ છે ને પ્રકૃતિ એ પરિણામ છે ગયા ભાવનું અને પરિણામ જે છે એ જેટલા વિચારો લઈને આવ્યા છે મનની અંદર એ બધા વિચારો એનો પ્રભાવ બતાવશે સમયે સમયે જેમ જેમ સંજોગો ભેગા થશે કાળ ભેગો થશે એમ વિચારો ઊભા થશે રાત્રે ઊંઘું હશે તોય નહીં ઊંઘાય ઊંઘની ગોળી લઈને ઊગી જવું પડશે એ જ બતાવે છે કે પ્રકૃતિ એ પરિણામ છે એ પરિણામ છે આપણે આપણે પુરુષાર્થ એટલો કરવાનો છે જાગૃતિ એટલી રાખવાની છે કે ખરાબ વિચાર ઊભો થાય એને ક્યારેય સારો વિચાર છે એવું કહેવું નહીં સહી કરવી નહીં ચોરને ચોર કહેવો સાવ ચોરને સાવકાર કહીશું તો આપણે બંધનમાં પડશું ચોર ને પેલું તો પરિણામ છે પરિણામમાં ગુનો નથી કરો તો કર્મ બંધન પડે સહી કરો તો તમને જે ખરાબ વિચાર ઉભો થયો એ વિચારને સારો વિચાર છે એવી સહી કરો તમે તો એ વિચાર પ્રમાણે ભાવ ઊભો થાય અને વિચાર પ્રમાણે ભાવ ઉભાવ એવું બીજ પડે પણ તમે ભાવને ફેરવી નાખો તો એનું બીજ આવતા ભવે કેરી ફોરવર્ડ ના થાય આખું વિજ્ઞાન છે આ એટલે મેં કહ્યું કે બે સત્તા છે એક કર્મ બીજ નાખવાની ભાવ સત્તા અને બીજી કર્મ ફેરવવાની ભાવ સત્તા બીજને ફેરવી શકાય એને બદલી શકાય આ ભાવ સત્તા અને આ જ્ઞાનની જાગૃતિ હોય તો જ તો જ તો જ અંદર આ ઊભું થાય અંદર જે દ્રષ્ટિ ઊભી થાય છે આપણને એ એ વગર આ આ જ્ઞાન વગર શક્ય જ નથી હા બોલો બોલો હા બોલો એક મિનિટ એક મિનિટ આ વચમાં જતું રહે છે હા દેખાય બોલો બોલો ચાલો તો હવે પૂરું કરીશું આપણે બધા આ જે પ્રશ્નો આજે છે ને મારા મગજમાં ફિટ થઈ ગયા છે એટલે

આ હાબુ મળી ગયો છે આ હાબુ થી નવરા બેઠા છે કપડો ઘ ઘ કરો ડાઘા નીકળશે આ તો સ્ટાન્ડર્ડ સાબુ છે પેલો જેવો તેવો પેલો પાંચ રૂપિયા વાળો ચાલુ ખાતા આ તો સ્ટાન્ડર્ડ કંપનીનો પિયર્સ છે એ ડાઘા બધા નીકળી જશે બસ ઘસ ઘસ કરો હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને એમાં નીકળી જશે એમાં શંકા ના રાખશો બિલકુલ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભગવાન હા જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય શ્રી કૃષ્ણ હા જય માતાજી જય રામા પીર જય રામા પીર જય રામા પીર હા જય રામા પીર જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ હા જય રામ જય રામજી કી જય રામજી કી જય રામજી કી હા અને આવતા આવતા રવિવારે મળીએ પાછા આપણે હા આવતા રવિવારે હા હા ચાલો બધાને ભગવાનને પરમાત્માને પ્રાર્થના કરું છું બધાની અંદર રહેલા પરમાત્માને મારી પ્રાર્થના છે કે તમને બહુ શક્તિ આપે અનંત શક્તિ આપે કે જે શક્તિથી આ જ્ઞાનની અંદર ચોવીસ કલાક રહેવાય અને જ્ઞાન દ્રષ્ટિ ઊભી થાય જે જ્ઞાન દ્રષ્ટિથી અત્યાર સુધીના બધા દોષો ધોવાઈ જાય અને મોક્ષ માર્ગમાં આપણે આગળ વધીએ એવી પરમપિતા પરમાત્મા મારા બધા જ મુમુક્ષોને શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે ભગવાનને પ્રાર્થના છે બહુ બહુ આગળ વધીએ આપણે બધા સાથે રહીને આગળ વધીએ આ જ્ઞાનની અંદર અને જે આપણો જે ભવ છે જે મનુષ્ય અવતાર છે એ આપણે સફર કરીએ બધાને જય ભગવાન જય શ્રી કૃષ્ણ